આકા તાજદારે મદીના સલ્લલ્લાહુ તઆલા અલીહી વસલ્લમ પોતાની દીકરી સૈયદા ફાતિમા ઝહરાને ઘરે આવ્યા. દસ્તક દીધી સૈયદા ફાતિમાએ, દરવાજો ખોલ્યો, મરહબા અહલમ વસહલમ કીધું. હુઝુર પાક સલ્લલ્લાહુ તઆલા અલીહી વસલ્લમ ઘરમાં બેઠા. નાના નાના બચ્ચાઓ છે સૈયદાના, મારા આકા કહે છે ફાતિમા કંઈક ખાવાનું છે. ત્રણ દિવસ થયા મેં અનાજનો એક દાણો ખાધો નથી, કંઈક હોય તો મારા સામે પેશ. અલ્લાહ માલિકે કોને ને યે પાસ કુછ રખતે નહીં પર દો જહાં કી નેમતે હૈ ઇનકે ખા લિયા. મારા આકાએ અનાજ નથી ખાધું ને ઈ મજબૂરી નથી. તું અને હું અગર અનાજ ન ખાઈએ તો ઈ તારી અને મારી મજબૂરી હોય, પણ આકા ભૂખા છે ઈ મજબૂરી નથી, ઈ આકાની મરજી છે. અને આકા કેમ ભૂખા રહ્યા છો? તમે તો માલિકે દો જહાં છો. આસમાન થી કઈક મંગાવી લ્યો, જન્નત થી કઈક મંગાવી લ્યો, આકા પેટ ભરીને ખાઈ લ્યો તો મદીના થી આવાજ આવશે, જો હું ખાઈ લઈશ ને તો ગરીબ ઉમ્મતીઓને એમ થશે કે નબી તો પૈસા વાળાનો નબી છે. મેં તો ગરીબો માટે ભૂખ લીધી છે, મેં તો ગરીબો માટે ભૂખ મંજૂર કરી છે. કે છે મારા આકા સૈયદા ઝહરા કંઈક છે ખાવાનું? સૈયદા ફાતિમા ઝહરાની આંખમાં મોતી જેવા આંસુ આવ્યા સાહેબ. અને દીકરી ફાતિમા ઝહરા જેવી હોય હે સાહેબ, તમારા અને મારા ઘરની દીકરીને આપણું ભૂખું રહેવું મંજૂર નથી. તો એ સૈયદા ફાતિમા ઝહરાને પોતાના બાબાનું ભૂખું રહેવું કેમ મંજૂર હશે? અલ્લાહુ અકબર કીધું, યા રસૂલલ્લાહ, ખાવાનું તો મેં પણ કેટલા દિવસથી નથી ખાધું આકા, કઈ છે નહીં બાકી, હું આપના સમક્ષ હાજર કરી દે. અલ્લાહુ અકબર, મારા આકા પોતાની મુઝમ્મિલવાની ચાદર કંધામાં નાખી અને હુજરાથી બહાર આવ્યા અને મસ્જિદની અંદર ઇબાદત કરવા લાગ્યા. થોડીક વાર થઈને તો મારા આકા મોલા સલ્લલ્લાહુ તઆલા અલીહી વસલ્લમ ની બારગાહમાં ઇમામે હસન ને સૈયદા ફાતિમા ઝહરાએ મોકલ્યું. અને કીધું, જાઓ હસન નાનાને બોલાવી આવો, નાનાને બોલાવી આવો. ઇમામે હસન મુજતબા આવ્યા અને ઈશારાથી નાનપણની ઉંમરમાં કહેવા લાગ્યા, ગોયા એમ કહેતા હતા, નાના ચાલો, મારી માએ કંઈક ખાવાનું ઇંતજામ કરી રાખ્યું છે, તમારી દીકરી તમને કંઈક ખવડાવવા માંગે છે આકા, ચાલો. પણ સાહેબો ત્યાં મજલિસની મસ્જિદની અંદર મજલિસ લાગી ગઈ છે અને પીર સાહેબ કહે છે ને, ચાંદ કી તરહ તેરે ગિર્દ વો તારો કા હુજૂમ, યું તેરા હલકા એ સાહબ મેં બેઠા કરના, મુજ પે ભી ચશ્મે કરમ હે મેરે આકા કરના, હક તો મેરા ભી હે રહેમત કા તકાસા. સાહેબો ઈ વખત તો સહાબા હુઝુરના ઇર્દ ગિર્દ એવી રીતના બેસી ગયા છે જેવી રીતના ચાંદના આજુબાજુ સિતારા ગોઠવાઈ ગયા હોય. સહાબા બેઠા છે, ઇમામે હસન મુજતબાએ આવી અને નાનાને કીધું, પણ મારા આકા કીધું, હસન હમણાં હું મારા સહાબાને મૂકીને ના આવું, તમે તમારી વાલેદાને મારી મારી દીકરીને કયો કે જે પણ ખાવાનું હોય ને ઈ અહીંયા લઈ આવો, અહીંયા મંગાવી લ્યો. અલ્લાહુ અકબર, મૌલા અલી શેરે ખુદા કરમ અલ્લાહ તઆલા વજહુલ કરીમ ઇમામે હસન ને લઈને ગયા અને ઘરની અંદર ગયા તો સૈયદા ફાતિમા ઝહરાએ કીધું કે યા અલી, પાડોશની અંદર કઈક સારું ખાવાનું બન્યું તું ને તો ઈ પાડોશ વાળાએ બે રોટી અને થોડુંક શાક આપણા ઘરે મોકલાવ્યું છે અને મારા બચ્ચાઓ પણ ભૂખા છે અને હું પણ ભૂખી છું અને આપ પણ ભૂખા છો. યા અલી, મેં ઇમામે હસન ને એટલે મોકલું તું કે આપણે પછી ખાઈ લેશું, પહેલે આકા મોલાની બારગાહમાં પેશ કરી દઈએ, આકા મોલાની બારગાહમાં આ હદીયો નઝરાનો દઈ દઈએ. મોલા અલી શેરે ખુદા કરમ અલ્લાહુ તઆલા વજહુલ કરીમ રાજી થયા કે મારા ઘરના મહેમાન હુઝુર કહેલાશે, ચાલો. એમ કરી અને હઝરત અલીએ ઈ જમવાનું ઉપાડ્યું, માથે એના રૂમાલ નાખેલું છે, બે રોટી અને થોડુંક શાક સહાબાના ઝુરમુટમાં લાવી અને મોલા અલીએ મૂકી દીધું અને કીધું, યા રસૂલલ્લાહ, આ તમારી દીકરીએ મોકલું છે તમારી માટે. એમ ના કીધું, યા રસૂલલ્લાહ, હું મારા ઘરેથી લઈ આવ્યો છું. એમ કીધું, યા રસૂલલ્લાહ, તમારી દીકરીએ તમારી માટે મોકલું. અલ્લાહુ અકબર, જ્યારે હુઝુરના સમક્ષ ઈ વસ્તુઓ મૂકવામાં આવી ને
તો સાહેબો એ નબી જેને જિંદગીની અંદર કોઈ દિવસ લા ના કીધું, જે ગરીબ ને કોઈ દી ના નો કીએ, એ આકા જેના મોઢેથી કોઈ દિવસ કોઈ માટે નથી એવો શબ્દ ના નાખે, એ નબીના સામે સહાબા બેઠા હોય અને હુઝુર અકેલા ખાઈ લે એવું થોડી થાય. મારા આકાએ બધાય સહાબાને કીધું, ચાલો મારી દીકરી ફાતિમાના ઘરની દાવત આવી છે, અને વધેલું પાછી મારા નબી ખાવાનું ઉપાડી અને દીકરીના હુજરા પાસે ગયા અને કીધું, ફાતેમા આટલું બધું ખાવાનું ક્યાંથી આવ્યું? હાય 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 હાય, વાહ વાહ, સલામ હુસૈન ની માને, સલામ ઇમામે હસન ની માને. ઇસ્યદાય કોને કહે છે, યાર રસૂલલ્લાહ, બે રોટી અને થોડુંક શાક તો મે મોકલું તું, બાકી બધું અલ્લાહે મોકલું. વાહ 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 વાહ, સુબાનલ્લાહ, બે રોટી અને થોડુંક શાક તો મે મોકલું તું, બાકી બધું અલ્લાહે મોકલું છે. મારી દીકરી ફાતિમા છે જેને બધાને ખવડાવ્યું, અને પછી ઈ પણ એમ જ કહે છે કે આ અલ્લાહ ખવડાવ્યું છે. સુબાનલ્લાહ, સુબાનલ્લાહ.